દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે આજે મેગા ડેમોલિશન કરવામાં આવ્યું હતું. અહીં મામલતદાર કચેરીની સામે જ ગેરકાયદે શોપિંગ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યું હતું. આ દબાણો દૂર કરવા તંત્ર સજ્જ થતાં મામલો જિલ્લા કોર્ટમાં પહોંચ્યો હતો. જિલ્લા કોર્ટે ડેમોલિશન વિરુદ્ધ મનાઈ હુકમ ન આપતા સંબંધિત લોકો હાઈકોર્ટમાં અપીલ માટે પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન પ્રાંત અધિકારીએ સમય સૂચકતા દાખવી હાઈકોર્ટમાં અપીલ થાય એ પહેલાં જ ડેમોલિશન કરી નાખ્યું હતું. આ ડેમોલિશન અટકાવવા રાજકીય દબાણ પણ થયું હોવાની ચર્ચા છે, પરંતુ પ્રાંત અધિકારીની મક્કમતાથી પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજિત 8 કરોડની કિંમતનું શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નાતાલ પર્વની ઉજવણી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે, જે મુજબ ચર્ચ અથવા પ્રાર્થના સ્થળોએ મહત્તમ 200 લોકો જ એકઠા થઈ શકશે. રેલી કે સરઘસ સ્વરૂપે કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. આ ઉપરાંત 31ની ઉજવણી માટે સરકારે અગાઉ જાહેર કરેલ નિયમોનું જ પાલન કરવાનું રહેશે. રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જામનગરમાં સંત સંમેલન યોજાયું હતું. પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, આણદાબાવા સેવા સંસ્થાના દેવીપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદય, સ્વામિનારાયણ મંદિરના શ્રી ચતુર્ભુજદાસજી વગેરે સંતો સંત સંમેલનમાં જોડાયા હતા. આ સંતોએ રામ મંદિરના નિર્માણમાં તન મન ધનથી યોગદાન આપવા અનુરોધ કર્યો છે.